નમસ્કાર ભવિષ્યના અધિકારી મિત્રો, તો આજે આપણે સૌની યોજના વિશે જાણીશું. તો સૌની યોજના અંતર્ગત સૌપ્રથમ સૌની યોજના શું છે, તેની કામગીરી, ફાયદા, ગેરફાયદા અને અમુક ટેકનિકલ સ્પેસિફિકેશન વિશે જાણકારી મેળવશું. તો સૌપ્રથમ જ્યારે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે કે સૌની યોજના એટલે શું, તો તેમાં એવું કહેવું જોઈએ કે સૌની યોજના એટલે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, કે નર્મદા ડેમનું દરિયામાં ભળી જતું 1 મિલિયન એકર ફીટ પાણી કે જે સૌરાષ્ટ્રને ફાળે જાય છે, તેને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની નેટવર્કથી 4 લિંક દોડે સૌરાષ્ટ્રના નાના મોટા 115 જળાશયો ભરવાની યોજના છે. જ્યારે સૌની યોજના શું છે એવું પૂછવામાં આવે તો આ રીતે આપણે કહેવું જોઈએ. હવે તેની કામગીરી, તો તેમાં 4 લિંક છે. લિંક 1 મચ્છુ 2 થી સાની ડેમ, લિંક 2 લીમડી ભગાવોથી રાયડી ડેમ, લિંક 3 ધોળે જજાથી વેણુ 1 ડેમ અને લિંક 4 લીમડી ભગાવો 2 થી હિરણ 2 ડેમ. હવે આમાં અમુક લોકોને કન્ફ્યુઝન હશે કે જે સાની ડેમ છે એ હાલ દેવભૂમિ દ્વારકામાં આવેલો છે અને હિરણ ડેમ છે એ ગીર સોમનાથમાં આવેલો છે. હવે સૌની યોજનાના ફાયદા, તો સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે એટલે કોઈ જમીનનું સંપાદન કરવાની જરૂર નથી રહેતી. ત્યારબાદ લોસીસ ખૂબ જ ઓછા થશે અને નર્મદા ડેમનું જે ફ્લડ વોટર છે જે નકામું દરિયામાં ભળી જાય છે તેનો આપણે સૌરાષ્ટ્રમાં ઇરિગેશન માટે યુઝ કરી શકશે. ગ્રાઉન્ડ વોટર લેવલ ઊંચું આવશે, ત્યારબાદ ખેડૂતો 3 સિઝનમાં પાક લઈ શકશે, ખેડૂતોની સમૃદ્ધિ વધશે, અલ્ટિમેટલી દેશની સમૃદ્ધિ વધશે. સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો પડે છે અને ત્યાંના ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ખૂબ જ નીચું છે, તેથી ખેડૂતો શહેર તરફ વળ્યા છે, તો આમાં ઘટાડો થશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એક્ઝિસ્ટિંગ કેનાલ નેટવર્કનો યુઝ કરીને સૌની યોજનામાં દ્વારા પાણી સપ્લાય કરવામાં આવ્યું છે. હવે ઇન્ટરવ્યૂમાં જ્યારે સવાલ પૂછવામાં આવે કે સૌની યોજનામાં પાણી છે એ નર્મદા ડેમમાંથી શા માટે પહોંચાડવામાં આવે છે, ઉકાઈ ડેમમાંથી શા માટે નહીં, તો એનો આ જવાબ હોઈ શકે. હવે ગેરફાયદાની વાત કરીએ, તો કોઈપણ મોટો પ્રોજેક્ટ હોય એટલે ઇનિશિયલ કોસ્ટ તો આ જ હોવાની છે. ત્યારબાદ મેન્ટેનન્સ કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે. જ્યારે કોઈ પાક ઊભો હોય ખેતરમાં અને મેન્ટેનન્સ કરવાનું થાય તો ખેડૂતો ત્યાં જમીન ન ખોદવા દે. ત્યારબાદ જે પાઇપ છે એનું વજન વધારે હોવાથી તેનું હેન્ડલિંગ પણ ડિફિકલ્ટ છે. ત્યારબાદ લીકેજ થાય તો ડિટેક્ટ કરવું પણ ડિફિકલ્ટ છે. ત્યારબાદ અપલિફ્ટ થાય તો એની કોઈ પણ પાઇપ છે હવે બ્લેક કોટન સોઇલ હોવાથી એનું એક્સપેન્સિવ નેચર ધરાવે છે, તો જેથી કરીને પાઇપ અપલિફ્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. તો તેની સામે શું કરી શકાય, તો આ એનો જવાબમાં એવું કહી શકાય કે એક તો કોન્ક્રીટનું બેડ પ્રોવાઈડ કરેલો છે આપણે, ત્યારબાદ પાઇપને ભરી રાખી શકાય કે જેથી કરીને સેલ્ફ હેડ વધી જાય, અથવા તો અલગ અલગ સાઇઝના બોલ્ડર્સનું બેડ નીચે નાખી શકાય. હવે ટેકનિકલ સ્પેસિફિકેશનની વાત કરીએ, તો પાઇપનો ડાયા છે એ 0.5 થી 3 મીટર સુધી વેરી કરે છે. ત્યારબાદ તેની લંબાઈ 12 મીટર જેટલી છે અને અંદરની સાઇડ ફૂડ ગ્રેડ ઇપોક્સી કોટિંગ કરેલું છે અને આઉટર સાઇડ 2 લેયરમાં PVCનું કોટિંગ કરેલું છે અને તેમાં જોઈન્ટ છે એ ફ્લેક્સિબલ અને વેલ્ડિંગ ટાઈપના જોઈન્ટ કરેલા છે. અને ટોટલ જે નેટવર્ક છે 4x4 લિંકનું એ 1126 કિલોમીટર આસપાસ છે. હવે જ્યારે એવું પૂછવામાં આવે કે કોન્ક્રીટની પાઇપ યુઝ નહીં કરતા, સ્ટીલની પાઇપ કેમ યુઝ કરી, તો તેના જવાબમાં એવું કહી શકાય કે એક તો સ્ટીલની પાઇપ છે હાઈ પ્રેશર સહન કરી શકશે, ડ્યુરેબલ હોય છે, કટિંગ ઇઝીલી કરી શકાય અને હેન્ડલિંગ સ્ટ્રેસીસ છે એ કોન્ક્રીટની સાપેક્ષે સ્ટીલ છે વધારે રેઝિસ્ટ કરી શકશે. સૌની યોજનાના કરંટ સ્ટેટસની વાત કરીએ, તો જ્યારે 2013-14માં સૌની યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારથી હાલ સુધી ફેઝ 3માં કામ ચાલુ છે અને 2023 સુધીમાં કામ પૂર્ણ થશે એવો સરકાર દાવો કરી રહી છે. હવે હાલની સ્ટેટસની વાત કરીએ, તો લિંક 1 છે કે જે મચ્છુ 2 થી સાની ડેમ સુધીની છે તેનું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત કરંટ અફેર્સ, યોજના અથવા ઇન્ટરવ્યૂ રિલેટેડ કોઈપણ ટોપિક્સની જાણકારી મેળવવા માટે કોમેન્ટમાં જરૂરથી જણાવો. મારાથી બનતો પ્રયાસ કરીશ કે સચોટ માહિતી મળે. થેન્ક યુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.